એવો કોઈ માણસ ભૂતકાળમાં હતો નહીં અને ભવિષ્યમાં હશે નહીં. વિશ્વનો પ્રત્યેક માણસ અજોડ છે. ફિલ્મોમાં ડુપ્લિકેટ આવે પણ દુનિયામાં ડુપ્લિકેટ આવતા નથી. એટલે બાળકને કદી કમ્પેર કરવા નહીં અને કોઈની સફળતાને લક્ષ્ય બનાવીને, કોઈની સફળતાને ટાર્ગેટ બનાવીને આપણે એના જેવા સફળ થવું છે એમ વિચારશું તો મનમાં અસુરક્ષા અને ઈર્ષાનો ભાવ આવશે. હું અદ્વિતીય છું, હું અજોડ છું અને હું મારી આજુબાજુની દુનિયામાંથી યોગ્ય રીતે જોઈશ, શીખીશ, સમજીશ, બધેથી થોડું થોડું જાણીને સાર કાઢીશ અને મારા માટે શું યોગ્ય છે એ નક્કી કરીશ અને મારો આગવો રસ્તો કંડારીશ. તો કોઈની કોપી આપણે કરી શકતા નથી. આપણા બાપદાદાઓ બધા પંડિત બનીને ગયા, રામાયણ મહાભારત ગીતા બધું વાંચીને ગયા, પણ બાળકે શરૂઆત કક્કાથી જ કરવી પડે છે. આપણા મા બાપ જે રીતે જીવન જીવ્યા એ રીતે આપણે જીવન જીવતા નથી અને આપણે જેમ જીવન જીવ્યા એમ આપણા બાળકો જીવન જીવવાના નથી. દરેક બાળકે પોતાના જીવનનો અર્થ જાતે કાઢવાનો છે અને એ આ ઉંમરે કાઢવાનો છે. 12 વર્ષથી લઈને 20 વર્ષની ઉંમર માટે કયા દરવાજા ખુલ્લા છે, મારી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી છે, જે કોર્સ હું પસંદ કરું છું એ કેટલા વર્ષનો છે, એ અભ્યાસ ઘર બેઠા થશે કે હોસ્ટેલમાં થશે, મારા માતા પિતાની ઈચ્છા શું છે, મારા મિત્રોની સલાહ શું છે, આ બધા જ મુદ્દા આપણે વિચારીએ. પસંદગીના ક્ષેત્રની છેલ્લા 5-10 વર્ષની સ્થિતિ શું છે, આવનારા 5-10 વર્ષમાં એ તક વધવાની કે ઘટવાની સંભાવના કેટલી છે, હું જે ક્ષેત્ર પસંદ કરું છું એમાં મારે જોબ કરવો પડશે એટલે કે નોકરી કરવી પડશે કે સ્વતંત્ર વ્યવસાય કરવો પડશે. ઘણા માણસો એવા હોય કે જોબમાં જ ચાલે, એ બિઝનેસ નહીં કરી શકે, ને ઘણા માણસો એવા હોય કે સ્વતંત્ર જ સારા, એ કોઈના હાથ નીચે કામ નહીં કરી શકે. તો તમે જે વ્યવસાય પસંદ કરો છો એમાં જોબ આવશે કે વ્યવસાય આવશે એ તમારે નક્કી કરવાનું. તમે વતન રહેવા માંગો છો કે વિદેશ જવા માંગો છો, તમને કામના કલાકો કેવા ભાવે, 11-5 ભાવે, સવારે 8-થી રાત્રે 8 ભાવે, શિફ્ટની ડ્યુટી ભાવે કે પછી 24 કલાક ભાવે, એ પણ વિચારી લેવાનું. હું જે નોકરી પસંદ કરું છું એમાં બદલી આવે, ટ્રાન્સફર થાય અને બદલી થાય તો મને ચાલશે, મારા પરિવારને દર 3-4 વર્ષે અલગ અલગ જગ્યાએ સેટ થવાનું ગમશે, ઘણાને ગમે ઘણાને ન ગમે, તો એ પણ આપણે વિચારવું પડે. હું જે ફિલ્ડ પસંદ કરું છું એમાં ધસારો કેટલો છે, એમાં સ્પર્ધા કેટલી છે, એ પણ આપણે જોવું પડે. મેં જે લાઈન પસંદ કરી છે એમાં 11 અને 12 આ 2 વર્ષ કેવા જશે, સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ છે, પછી કોલેજના 4 વર્ષો કેવા જશે, પછી મારી કારકિર્દીના શરૂઆતના 6-8 વર્ષો કોલેજમાંથી જ્યારે હું પાસ થઈને નીકળીશ તો તરત નોકરી મળશે, તરત ધંધો ચાલુ કરાશે, ધંધાને સેટ થતા કેટલી વાર લાગશે, એ 6-8 વર્ષ માટે મારી પાસે શું આયોજન છે, મારામાં એટલી ધીરજ છે, અને એક ક્ષેત્રમાં બાકીનું જીવન બાકીના 40 વર્ષો કેવા જશે, આ દરેકે દરેક ફેક્ટરનો વિચાર કરવાનો છે. મોટે ભાગના બાળકો આટલું જ વિચારતા હોય અને આ નીચેનું વિચારતા નથી. તો આ 4-4 વસ્તુ વિચારવાની છે કે 11-12 કેવું જશે મારું, મારા કોલેજ કેવા જશે મારી, મને સેટલ થતા કેટલા વર્ષ લાગશે અને બાકીના વર્ષો કેવા જશે, આ દરેક વસ્તુ વિચારીને કારકિર્દી આપણે પસંદ. આપણે મોટે ભાગે અભ્યાસને આધારે કારકિર્દી ઘડવાનું વિચારીએ છીએ, સલામતી કે સમૃદ્ધિની ગેરંટી આપે એવી લાઈન શોધીએ છીએ, પરંતુ એ યાદ રાખો કે કોઈ પણ લાઈન સંપૂર્ણ સલામતી કે સમૃદ્ધિની ગેરંટી આપી શકે નહીં. જીવનમાં કોઈ પરીક્ષા છેલ્લી પરીક્ષા નથી. કોઈ એમ માનતું હોય કે આ 10મી પરીક્ષા પતી ગઈ ને ડિપ્લોમામાં એડમિશન મળી ગયું એટલે પતી ગયું, અથવા કોઈ એમ માનતું હોય કે 12મી પરીક્ષા પતી ગઈ અને એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું એટલે પતી ગયું, તો એમ પતતું નથી. હું પોતે પણ એવું માનતો હતો કે 12મું ધોરણ પતી ગયું, મેડિકલમાં એડમિશન મળી ગયું એટલે પતી ગયું, આપણે ડોક્ટર થઈ ગયા. ના, પછી 1.5 વર્ષે દર પરીક્ષા પસાર કરવાની, દર વર્ષે 6000 પાના વાંચવાના, રોજ રોજ પરીક્ષા થાય. એમબીબીએસ પાસ થઈ ગયો એટલે મને એમ કે પતી ગયું, તો પછી ખબર પડી કે ના, આ તો એમડી કરવું પડશે. એમડી પાસ થયો એટલે મને એમ થયું કે પતી ગયું, હવે આપણે એમડી થઈ ગયા, પછી ખબર પડી કે દવાખાનું ખોલીને બેઠા પણ પેશન્ટ આવે તો પાસ થયા. પેશન્ટ આવી ગયા એટલે આપણને એમ થયું કે ચાલો પતી ગયું, પેશન્ટ આવી ગયા. ના, પેશન્ટ સારું થાય તો કામ પત્યું કહેવાય. એટલે મારી હજુ આજે પણ પરીક્ષા ચાલુ છે, અત્યારે આ ઘડીએ પણ હું તમારી સામે પરીક્ષા આપી રહ્યો છું. હું સારો ડોક્ટર છું કે નહીં એની પરીક્ષા આપી રહ્યો છું. તો જીવન પડે પડની પરીક્ષા છે એટલે કોઈ પરીક્ષાને અંતિમ નહીં ગણશો, અને આ છેલ્લી પરીક્ષા છે આમાં બધું ટેન્શન લઈ લો એવી રીતે નહીં કામ કરતા. મજા આવવી જોઈએ. તમે જે પડકાર ઉપાડો એ પડકારને ઝીલવાની, એ પડકાર માટે મહેનત કરવાની, એ પડકાર માટે તકલીફ ઉઠાવવાની, એના માટે સંઘર્ષ કરવાની, એના માટે ઉજાગરા ઉઠાવવાની મજા આવવી જોઈએ.
જે પણ ચેલેન્જ તમે ઉપાડો એ ચેલેન્જ ટેન્શન થી ડર થી કે લો કોન્ફિડન્સ થી ઉપાડશો નહીં જે પણ ચેલેન્જ તમે ઉપાડો એ જુસ્સા થી ઉપાડો જીવનમાં 60-80% લોકોની સફળતા એમની અભ્યાસકીય સિદ્ધિ પર આધારિત હોતી નથી અભ્યાસ જરૂરી છે અભ્યાસ કરવાની આ ઉંમર છે આ ઉંમરે અભ્યાસ જો છોડી દેશો તો વ્યસનોમાં પડશો નવરા બેસશો કેમ કે 24 વર્ષ સુધી લગભગ તમને સારી નોકરી મળવાની નથી 24 વર્ષ સુધી લગભગ તમારો પરિવાર કરવાનો નથી એટલે જે વ્યક્તિ 14 વર્ષની ઉંમરે અભ્યાસ છોડી દે છે એ વ્યક્તિ 14-24 વર્ષની ઉંમર સુધી મા બાપ તરફથી ટપલાનો ભોગ બને છે મા બાપ તરફથી ટીકાનો ભોગ બને છે તો આપણી જે સમાજની રચના છે એમાં 20-24 વર્ષની ઉંમર ભણવા માટે નિર્ધારિત કરેલી છે એટલે જે પણ કંઈ શીખાય તે શીખો અભ્યાસને માત્ર ડિગ્રીનું સાધન નહીં સમજો ડિગ્રીને માત્ર નોકરીનું સાધન નહીં સમજો અને નોકરીને સફળતાની સિક્યોરિટીની ગેરંટી ન સમજો જિંદગી પડે પડની પરીક્ષા છે પણ જિંદગી માટે તૈયાર થવા માટે 14 વર્ષની ઉંમરે તમે કામે લાગી જશો તો તમારો વિકાસનો ગ્રાફ અટકી જશે 16 વર્ષની ઉંમરે કામે લાગી જશો મા બાપની મજબૂરી હોય અને મા બાપને મદદ કરવા માટે મજૂરી કરવી પડે એ અલગ વસ્તુ છે આપણા મા બાપે એમ કરેલું આપણા દાદા દાદીએ એમ કરેલું પણ સદભાગ્યે આપણી પરિસ્થિતિ સારી છે આપણા માતા પિતા એમ આશા રાખતા નથી કે તમે 18 વર્ષની ઉંમરે કામે લાગી જાઓ આપણા માતા પિતા 24 વર્ષની ઉંમર સુધી ધીરજ રાખવા તૈયાર છે કે દીકરા 24 વર્ષની ઉંમર સુધી તારો પહેલો પગાર નહીં આવશે તો ચિંતા નહીં તારો બાપ બેઠેલો છે અને સમાજ પણ તૈયાર છે તમારા સમાજમાં એટલા બધા શ્રેષ્ઠીઓ છે એટલા બધા દાદીઓ છે કે જે માણસ સારું ભણવા માંગે છે એનો અભ્યાસ પૈસાના અભાવે કદી અટકવાનો નથી તો આ 14-24 વર્ષની ઉંમર છે એ ભણવાની ઉંમર છે પણ એ ભણવાનું એ તમારી જાતને કેળવવા માટે છે એ તમારા વ્યક્તિત્વને માંજવા માટે છે એ તમારા વ્યક્તિત્વને ધરધર કરવા માટે છે એ માત્ર ડિગ્રી કે નોકરી માટે નથી એનો ખ્યાલ રાખો એન્જિનિયરિંગમાં ન જઈ શકો તો તમે ડિપ્લોમા આર્કિટેક્ટ ડિપ્લોમા સિવિલ ડ્રાફ્ટમેન આસિસ્ટન્ટ ટુ આર્કિટેક્ટ કે અભ્યાસ વગર અનુભવથી પણ કામ કરી શકો જો તમને મશીન કે વાહનનો શોખ હોય તો તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા લઈ શકો અથવા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા લઈ શકો એન્જિનિયરિંગની મુખ્ય મુખ્ય જે શાખાઓ છે એના નામ વાંચ્યું હતું કેમિકલ એન્જિનિયરિંગ એટલે કે રસાયણોને લગતું કામ એનું ભવિષ્ય ખૂબ સારું છે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી મને લાગે છે કે એનું ભવિષ્ય હંમેશા સારું જ રહેવાનું છે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ મેટલર્જી ટેક્સટાઇલ એટલે કપડાને લગતું પ્લાસ્ટિક આ પણ ભવિષ્ય બહુ સારું છે આવનારા દિવસોમાં લાકડું લોખંડ આ બધાનું સ્થાન ધીરે ધીરે પ્લાસ્ટિક લેશે એટલે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી પણ ખૂબ સારી છે પ્રોડક્શન અને બાયોમેડિકલ તો આ બધા ક્ષેત્રોનું ભવિષ્ય ખૂબ સારું છે આ બધામાં એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે કોમ્પ્યુટરના તમને કોમ્પ્યુટર ભાવતું હોય તો એમાં પણ અલગ અલગ રીતે તમે કામ કરી શકો ડેટા ઓપરેશન ગ્રાફિક એનિમેશન એટલે કે કાર્ટૂન વગેરે બને તે સાઉન્ડ રેકોર્ડિંગ વિડિયો એડિટિંગ ડીટીપી પ્રિન્ટિંગ ડિઝાઇનિંગ સાયબર કાફે ગેમ ઝોન કોમ્પ્યુટર રિપેરિંગ એસેમ્બલ બિલિંગ અથવા એન્જિનિયરિંગમાં સોફ્ટવેર હાર્ડવેર નેટવર્કિંગ અને ટેલિકોમ્યુનિકેશન કોમ્પ્યુટરના ચાર પ્રકારના એન્જિનિયર લગભગ હોય છે સોફ્ટવેર એન્જિનિયર હાર્ડવેર એન્જિનિયર નેટવર્કિંગના અને ટેલિકોમ્યુનિકેશનના એન્જિનિયર તો આ બધી ડિગ્રી કોમ્પ્યુટરમાં પોસિબલ છે તમારે આ ગણતરી કરવાની આવડત હોય હિસાબ અને ચોકસાઈ નો તમારામાં ગુણ હોય તો તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી કોસ્ટ એકાઉન્ટિંગ પ્રોજેક્ટ મેનેજર અને બેંકિંગ અથવા ફાઇનાન્સમાં જઈ શકો છો તો આ બધી લાઈનનું પણ ભવિષ્ય બહુ જ સારું છે હવે ઘણા બધા છોકરાઓ હોશિયાર છોકરાઓ પણ સાયન્સના બદલે કોમર્સ લે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટિંગ કે બેંકિંગ કે ફાઇનાન્સમાં જે બનવું છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોટાભાગના લોકોને ખબર છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે શું આપણે જે આવક કમાઈએ છીએ એ આવકમાંથી સરકાર આવક વેરો લે છે એ આવક વેરો કેવી રીતે લેવાય એની ગણતરી પ્રત્યેક કંપનીએ કરવાની હોય છે અને એ ગણતરી કરવા માટે જે વ્યક્તિ હોય છે એને સીએ કહેવામાં આવે છે આ સીએ માં નોકરી કરો તો પણ 25,000 થી લઈને 50,000 સુધીની આવક હોય અને પોતાનું સ્વતંત્ર ઓફિસ હોય તો 1,00,000 રૂપિયાની ઉપર પણ એમાં આવક થઈ શકે કોસ્ટ એકાઉન્ટન્ટ પણ એને મળતો આવતો પ્રકાર છે તો આ બધી વસ્તુ તમે વિચારી શકો જીપીએસસી દ્વારા ગુજરાત રાજ્યની નોકરી મેળવી શકો જીપીએસસી ની પરીક્ષા તમારે કોઈ પણ પ્રકારનું ગ્રેજ્યુએશન પાસ કર્યા પછી આપવાની હોય છે અને આ જીપીએસસી પાસ કરો તો ગુજરાત સરકારની લગભગ 20-40 હજારના પગારની નોકરીઓ તમને
મળતી હોય છે અને રેલવેની પરીક્ષા પાસ કરવાથી રેલવેમાં પણ ખૂબ સારા ટકાના પગારની નોકરી મળતી હોય છે આ બધી પરીક્ષા બીએ કે બીકોમ થયા પછી આપી શકાય પાછળ પેલા મિત્રોએ વાત કરી અવકાશે વાત કરી તે અહીંયા આવે છે કે તમારામાં ખૂબ બુદ્ધિ હોય તમારું મગજ ખૂબ તાર્કિક હોય તમારા મગજમાં નવા વિચારો આવતા હોય તમારી પાસે નવું વિઝન હોય અને તમે ખૂબ તેજસ્વી હો તો આઈએએસ આઈઆઈટી અને આઈઆઈએમ આ ત્રણ શબ્દો છે આઈએએસ નો મતલબ થાય છે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આઈએએસ ની ડિગ્રી જેમની પાસે છે એ લોકો કલેક્ટર અથવા કમિશનર અથવા સેક્રેટરી બને છે સેક્રેટરી એટલે ગવર્નમેન્ટના જે સચિવો આવે તે તો આ બધા લોકોનો લાખોનો પગાર હોય છે ઉપરાંત એ લોકોને દેશના રાજ્યના કે જિલ્લાના વિકાસ માટે કામ કરવાની તક મળે છે જેમ આપણા કમિશનર સાહેબ છે જેમ કલેક્ટર સાહેબ છે એ બધા આઈએએસ ની ડિગ્રી ધરાવે છે એવી રીતે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આ એન્જિનિયરિંગ કરતા એક લેવલ ઊંચું છે આમાં બીટેક ની ડિગ્રી મળે છે અને આવી લગભગ 12-15 કોલેજો છે આખા ભારતમાં જે આઈઆઈટી ની અલગ પરીક્ષા આપવાથી એમાં એડમિશન મળે છે એમાં એડમિશન મેળવવું એક ખૂબ સન્માનની વાત છે અને આમાં તમને 4 વર્ષનો કોર્સ હોય તમારા 3 વર્ષ પૂરા થાય અને પરીક્ષાને 6 મહિના બાકી હોય તે પહેલા કંપનીઓ તમારી કોલેજમાં આવે છે કેમ્પસમાં અને તમને સામેથી નોકરી આપીને જાય છે તમારે તમારા હાથમાં ડિગ્રી આવે તે પહેલા તમારા હાથમાં નોકરી આવી જાય છે અને નોકરી પણ 1.5-2 લાખ રૂપિયાની નોકરી હોય છે આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તો અહીં 6 જેટલી કોલેજો આપણા દેશમાં છે મેનેજમેન્ટનું કામ જે લોકો કરે છે એમાં અમદાવાદની જે આઈઆઈએમ ની કોલેજ છે વિશ્વની શ્રેષ્ઠ કોલેજોમાંની એક કહેવાય છે અમદાવાદની કોલેજમાંથી જે ગ્રેજ્યુએટ થયેલા છે આઈઆઈએમ એ લોકોને 10 લાખ રૂપિયા સુધીનો પગાર મળે છે મહિને આઈએએસ અને આઈસીએસ આઈસીએસ નો મતલબ છે ઇન્ડિયન સિવિલ સર્વિસીસ તો આ પરીક્ષામાં શું કરવાનું હોય છે એની વિગત અહીંયા લખી છે અને જેવી અન્ય પરીક્ષાઓ આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસીસ આપણા દેશના વિદેશમાં જે એમ્બેસેડર એલટી એને આઈએફએસ ની ડિગ્રી જરૂરી છે આઈપીએસ એટલે પોલીસ આઈઆરએસ એટલે ઇન્ડિયન રેવન્યુ સર્વિસીસ અને આઈઆઈએસ એટલે ઇન્ડિયન ઇન્વેસ્ટિગેટિવ સર્વિસીસ તો આ દરેકે દરેક ડિગ્રી લાખોના પગાર તમને અપાવે છે પણ ખૂબ તેજસ્વી માણસો આ પરીક્ષા પસાર કરી શકે લાખે એકાદ માણસ આ પરીક્ષા પસાર કરી શકે પણ તમે તેજસ્વી હો તો 21-30 વર્ષની ઉંમર સુધીમાં આ પરીક્ષા ગમે ત્યાંથી આપી શકો તમને 4 ટ્રાયલ મળે 21-30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે બે પ્રકારની પરીક્ષા પસાર કરવી પડે છેલ્લે ઇન્ટરવ્યુ થાય એમાં તમે વિજય થાવ તો તમને આ નોકરી મળી શકે સૈન્યમાં જઈ શકો જીવ વિજ્ઞાનમાં રસ હોય દવાઓ સારવાર સેવા ભાવના ત્વરિત નિર્ણય શક્તિ મહેનતુ સ્વભાવ હોય તો તમે એમબીબીએસ એમડી એમએસ આયુર્વેદિક હોમિયોપેથી ડેન્ટિસ્ટ્રી ફાર્મસી આ ફાર્મસીની ડિગ્રી પણ ખૂબ સારી છે ફાર્મસી એટલે દવાઓનું જ્ઞાન ફાર્મસીની ડિગ્રી જેની પાસે હોય એ મેડિકલ સ્ટોર ખોલી શકે ફાર્મસીની ડિગ્રી વાળા માટે વિદેશોમાં પણ મોટે ભાગે ચાન્સ બહુ સારા છે ફિઝિયોથેરાપી એટલે કસરતના ડોક્ટર એમાં પણ સ્કોપ ખૂબ સારો છે બાયોટેકનોલોજી ની વાત પછી કરું છું નર્સિંગ તમને ખબર છે આપણા દેશમાં નર્સિંગ બહુ ઊંચો વ્યવસાય ગણાતો નથી પણ વિદેશોમાં એ લગભગ ડોક્ટરીની સમકક્ષ ગણાય માઇક્રોબાયોલોજી અને લેબ ટેકનોલોજી નું પણ ભવિષ્ય ખૂબ સારું છે બાયોટેકનોલોજી એટલે બાયોલોજી અને એન્જિનિયરિંગ નો સમન્વય તમે બાયોલોજી લઈને 12મું ધોરણ કર્યું હોય તો તમે બાયોટેકનોલોજી કરી શકો એના અંતર જેનેટિક એન્જિનિયરિંગ મેડિકલ સાયન્સ રોગ પ્રતિકારક રસીઓ દવાઓ બનાવવી સીડ ટેકનોલોજી એટલે કે બિયારણ નવા નવા બનાવવા ખેતી ડેરી ઉદ્યોગ પ્રાણી વિદ્યા ફૂડ ઇન્ડસ્ટ્રી ડિટર્જન્ટ એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રી આ બધી ઇન્ડસ્ટ્રીમાં આ ડિગ્રી કામ લાગે છે આપણા સુરતમાં બાયોટેકનોલોજી કોલેજ યુનિવર્સિટીમાં ચાલે છે એમાં બીએસસી અને એમએસસી બાયોટેકના કોર્સ ચાલે છે તો આ બધી માહિતી કદાચ તમને ઉપયોગી થાય છોકરીઓ છે તો આપણા સમાજમાં છોકરીઓને બાળક સંભાળવાનું હોય ઘર સંભાળવાનું હોય એટલે અમુક જ પ્રકારની કારકિર્દીઓ ઘણીવાર અનુકૂળ આવતી હોય છે તો છોકરીઓ માટે ખાસ કરીને આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તબીબ ડોક્ટર તરીકે ફિઝિયોથેરાપિસ્ટ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ડેન્ટિસ્ટ ડાયટિશિયન એટલે કે ખોરાક પરિચિના ડોક્ટર લેબ ટેકનોલોજી બીસીએ શિક્ષિકા ટીવી પત્રકારિત્વ જ્વેલરી ડિઝાઇનિંગ ફેશન ડિઝાઇનિંગ
આટલા વ્યવસાયો છોકરીઓ માટે ખૂબ સરસ છે. આ બધા જ વ્યવસાયો લગભગ પાર્ટ ટાઈમ તરીકે પણ તમે કરી શકો. બે પાંચ વર્ષ વચ્ચે બાળક આવ્યું હોય તો બંધ કરીને ફરીથી શરૂ કરી શકો. અને છોકરીઓ માટે અનુકૂળ છે એવા વ્યવસાયો છે આ બધા. કોઈને જરાક અલગ કરવું હોય, જુદું કરવું હોય બધા કરતા, તો એમના માટે મરીન એન્જિનિયરિંગ, મર્ચન્ટ નેવી, મરીન એન્જિનિયરિંગ એટલે દરિયાની નીચેના જે પદાર્થો છે એને લગતું, નેવલ આર્કિટેક્ચર એટલે વહાણ બાંધવાની, વહાણ બનાવવાની વિદ્યા, મર્ચન્ટ નેવી એટલે નૌકાદળ, ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, ઇરમા આણંદ. આ આણંદ ઇરમા નામની સંસ્થા છે. તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી ઇરમામાં આવેલા અને ત્યાં બે દિવસ રોકાયા અને ત્યાંના વિદ્યાર્થી પ્રોફેસરો પાસેથી આપણા દેશના ગામડાઓની સ્થિતિ વિશે અને ગામડાના વિકાસ માટે શું કરી શકાય એની માહિતી લીધી. જે માણસ આપણા વડાપ્રધાન બનવાનું સ્વપ્ન જુએ છે એ માણસ પોતાનો બેઝ પાકો કરવા માટે આણંદની કોલેજમાં આવીને એના વિદ્યાર્થીઓ પાસેથી શીખે છે. તો એ કોલેજ કેવી હશે એ વિચાર કરો. તો આ ઇરમામાં એડમિશન મેળવવું એ પણ એક ગૌરવની વાત છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમા એ વિશ્વની શ્રેષ્ઠ કોલેજોમાંની એક કોલેજ છે. બાયોઇન્ફોર્મેટિક્સ, મિકેટ્રોનિક્સ એટલે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ નો સમન્વય, અર્થ સાયન્સીસ એટલે જમીનની નીચેથી જે કંઈ મળે તે અને પેટ્રોકેમિકલ આની વિગતો, નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન આ કોલેજ પણ અમદાવાદમાં છે, બહુ સારી કોલેજ છે અને આના પણ ગ્રેજ્યુએટને પાસ થતા પહેલા 50,000ની નોકરી મળે છે. એડવર્ટાઇઝિંગની કોલેજ મુદ્રા ચલાવે છે અમદાવાદમાં અને જે જે કોલેજ ચાલે છે. કોઈને લખવાનો શોખ હોય ને સારું લખી શકે તો સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ બહુ સારું ભવિષ્ય છે. 100 જેટલી ચેનલો પર હજારો કાર્યક્રમો ટીવી પર ચાલે છે અને દરેકની સ્ક્રિપ્ટ લખવાની હોય છે અને એક એપિસોડ લખવાના ઓછામાં ઓછા 2-3 હજાર રૂપિયા મળે. મહિનામાં ખાલી 5 એપિસોડ લખો તમે તો પણ 15-20 હજાર રૂપિયાની કમાણી થાય. તો કોઈને સારું લખતા આવડતું હોય તો સ્ક્રિપ્ટ રાઇટિંગનો ધંધો પણ આ જમાનામાં ખૂબ અભ્યાસ કરવો હોય. કોઈની પરિસ્થિતિ એવી હોય કે કોલેજ ન જઈ શકે, દુકાન પર બેસવું જરૂરી હોય, ઘરે રહેવું જરૂરી હોય, છતાં પણ અભ્યાસ કરવાની ધગસ હોય, નોકરી ચાલુ કરી દીધી હોય અને રાતના સમયે અભ્યાસ કરવો હોય તો બે યુનિવર્સિટી એવી છે જે તમને ઘરે બેઠા ડિગ્રી આપે છે. એક ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી અને બીજી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. આ બંને યુનિવર્સિટીની ઓફિસ એમટીબી કોલેજમાં આવેલી છે, અઠવા લાઈન્સ પર. અને તમે ત્યાંથી માત્ર ફોર્મ લાવીને ત્યાં નજીવી ફી ભરીને કોઈ પણ ડિગ્રી તમે ત્યાંથી ઘર બેઠા મેળવી શકો છો. કોલેજની ફી ભરવાની નથી, કોલેજમાં ભણવા જવાનું નથી, જાતે વાંચીને પરીક્ષાઓ આપવાની છે, પાસ થવાનું છે અને ઘર બેઠા ડિગ્રી મેળવવાની છે. તો આ જે મધ્યમ વર્ગના અથવા ગરીબ વાલીઓ છે એના માટેનો આ ઓપ્શન છે. તો આટલી વાત કારકિર્દી વિશેની કરું છું અને હું તમારી સહનશક્તિની મર્યાદા જાણીને હવે મારો ટોપિક બદલું છું. પછી ઓકે, તમારા મોઢા પર આમ થોડું હાસ્ય તો દેખાય છે, મને થોડું સ્મિત તો દેખાય છે. કોઈને કઈ સવાલ પૂછવો છે, પ્રશ્ન પૂછવો છે? હવે આ તો ભવિષ્યની વાત છે, હવે વર્તમાનની વાત પર આવીએ. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, તમારા બાળકો 5મું, 6મું, 7મું, 8મું, 9મું, 10મું, 11મું અથવા 12મું ધોરણ ભણી રહ્યા છે. તો બાળકોને કોઈ પ્રશ્ન હોય અથવા વાલીઓને કોઈ પ્રશ્ન હોય તો ડિપ્રેશનમાં ન આવે એટલે આપણે શું, તમારા જીવનમાં તમે એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાઓ છો, 12મા ધોરણ પહેલા વિદ્યાર્થી શું છે અને 12મા ધોરણ પછી શું છે? કોઈ કહે છે 12મા ધોરણ પહેલા એ શાળાનો વિદ્યાર્થી છે અને 12મા ધોરણ પછી એ કોલેજનો વિદ્યાર્થી છે. તો શાળામાંથી કોલેજ બાળકના માટે એક અપગ્રેડેશન છે, એક ઊંચા લેવલ પર જવાનું છે અને એ લેવલ ચેન્જ કરવા માટે બાળકે એક પરીક્ષા આપવાની છે, એક દરવાજામાંથી પસાર થવાનું છે. તો 12મા ધોરણની પરીક્ષા એક દરવાજાની પરીક્ષા એ કોઈ રાક્ષસ નથી, 12મા ધોરણની પરીક્ષા એ કોઈ તલવાર લઈને ઉભેલી નથી, 12મા ધોરણની પરીક્ષા એ એક સ્વાગત માટેની કમાન છે. દીકરા, તું અત્યાર સુધી શાળાનો વિદ્યાર્થી હતો, આ કમાનની અંદરથી પ્રવેશ કર, તારું સ્વાગત છે, હવે તું કોલેજની દુનિયામાં આવ અને ધીરે ધીરે તું સ્વતંત્ર અને પગભર થા. તો 12માની પરીક્ષાને તમારું દુશ્મન નહીં, 12માની પરીક્ષા એક ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે. 12માની પરીક્ષા એ કોઈ ભયજનક વસ્તુ નથી. એટલે મા-બાપ અને બાળક જો પોતાના મગજમાં 12માની ધોરણની પરીક્ષા પર પોતાનું ભવિષ્ય અવલંબિત છે એવો વિચાર કરશે તો ચોક્કસપણે એ તાણ અનુભવશે અને ડિપ્રેશનમાં આવવાની શક્યતા રહેશે. પરીક્ષા એક
તમારી આવડત બતાવવાની તક છે, ભવિષ્ય તરફની દિશા ખોલવા માટેની એક તક છે. પરીક્ષાથી ડરો નહીં, પરીક્ષા છે એટલા માટે બાળક ભણતું નથી. પરીક્ષા તો એક નિમિત્ત છે, પરીક્ષા તો લેવી પડે, એક તબક્કામાંથી બીજામાં જવા માટે પરીક્ષા લેવી પડે, પણ તમને નપાસ કરવા માટે પરીક્ષા નથી. દસમા ધોરણમાં 12 લાખ છોકરાઓ ભણતા હોય છે, જ્યારે 12મા ધોરણમાં 6 કે 7 લાખ ભણતા હોય છે, અને કોલેજમાં 4 કે 5 લાખ ભણતા હોય છે દર વર્ષે. એટલે દરેક તબક્કા પર થોડાક લોકો નીકળી જાય છે. જે વધારે ભણી શકે એમ છે, જે સમાજને વધારે ઉપયોગી થઈ શકે એમ છે, એવા લોકોની સમાજને જરૂર છે. જે લોકો જવાબદારી થઈ શકે એવા લોકોની જરૂર છે. તો 12મા ધોરણની પરીક્ષા એ બીજું કઈ નથી, પણ તમે સિન્સિયર છો કે નહીં, તમે જવાબદારી ઉપાડી શકો છો કે નહીં. તમને એક પ્રતિક રૂપે આ 4-5 ચોપડીઓ આપવામાં આવી છે. એ ચોપડીની આખું વર્ષ જવાબદારી લેશો તો દુનિયાને સમાજને તમારા પર વિશ્વાસ આવશે કે આવનારા દાયકાઓમાં તમે દુનિયાની જવાબદારી પણ લેશો. જ્યાં નોકરી કરશો એ ઓફિસની જવાબદારી પણ લેશો અને બિઝનેસની જવાબદારી પણ લેશો. તો 12મા ધોરણની પરીક્ષા એ તમારી યાદશક્તિની કસોટી નથી, એ તમારા સોમાનની કસોટી નથી, પણ 12મા ધોરણની પરીક્ષા એ તમારા કોન્ફિડન્સની કેળવણી છે. 12મા ધોરણની પરીક્ષા એ તમને આયોજન લેતા, આયોજન કરતા શીખવવાની એક પદ્ધતિ છે. 12મા ધોરણની પરીક્ષા એ તમને જવાબદારી લેતા કરતા શીખવવાની એક પદ્ધતિ.